દહેગામ તાલુકાના બૈયલ ગામે નવા બનાવેલા સીસી રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તાલુકા ડેલિગેટ એસ્ટિમેટ મુજબ કામ થયું નથી અને ચાલુ વરસાદે રોડ બનાવ્યો હોવાથી વ્યાપક ગેરરીતિ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે રહેતા તાલુકા પંચાયત સદસ્ય છે હનીફાબાનો મુસ્તાક મિયા ચૌહાણ એ લેખિત રજૂઆત આપીને જણાવ્યું છે કે અમારા બહિયલ ગામમાં ચાલુ વરસાદે સીસી રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું ત્યારે કેટલાક જાગૃત નાગરિકોએ આનો વિરોધ કર્યો હતો, પરંતુ સ્થાનિક સરપંચ અને કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરીને રોડ બનાવી દીધો છે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો દેખાઈ રહ્યો છે. આ રોડ 440 મીટરનો છે અને સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા 400 મીટર બનાવ્યો છે તેવી માહિતી આ સદસ્યના સ્વામી મુસ્તાકભાઈએ જણાવી છે. તેમજ કેટલાક સ્થાનિક લોકોની રજૂઆત થવા પામી છે કે 14માં નાણાપંચમાં સરપંચ તલાટી દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ પણ વધી જવા પામી છે અને દહેગામ તાલુકાના એન્જિનિયર ઘટના સ્થળે આવતા નથી અને ઓફિસમાં બેઠા બેઠા કોન્ટ્રાક્ટરોને સરપંચોની સાથે બેઠકો કરીને રોડની ગુણવત્તાની તપાસ કરતા નથી અને રોડ સારો બને છે કે નહીં તેની સ્થળની મુલાકાત લેતા નથી અને બિલો બનાવીને મોટી ગેરરીતિ આચરતા હોવાની વ્યાપક ફરિયાદો આ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો અને સ્થાનિક ડેલિગેટ રજૂઆતો કરીને જણાવ્યું છે. દહેગામના એન્જિનિયર કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતની રજૂઆત ગઈકાલે સામાન્ય સભામાં પણ થવા પામી હતી, તો આવા એન્જિનિયરો સામે તપાસ કેમ કરવામાં આવતી નથી તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. જાણે કે તાલુકા પંચાયતનો કોઈ રણીધણી ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને જો દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ કક્ષાએ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે તો એન્જિનિયરની કરેલી ગેરરીતિની પોલ ખુલે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.